नमस्कार मित्रों, हूँ बिपिन वासाणी। फरी वक्त निहाल एजुकेशन में आप सौ मित्रों स्वागत करूँ छू। मित्रों, आज आपने धोरण 10 विषय इंग्लिश जेमा डायरेक्ट इनडायरेक्ट टॉपिक ना आज आपने पांचमो भाग जोवा जई रह्या छे, जेमा आपने अज्ञार्थ वाक्य नु इनडायरेक्ट समझवानु छे। मित्रों, आगळना जेटला पण वीडियो छे એટલે કે જેટલા નિયમો, જેટલા ઉદાહરણો અને જેટલા વાક્યોનો આપણે વિડિયો સ્વરૂપે સમજણ મેળવેલી છે, તે બધા વિડિયો મેળવવા માટે આપ ઉપર બેલ આઇકન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ નિયમ જોઈએ છે। જે વાક્યમાં આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, सूचन वगैरेनो अर्थ दर्शाववामां आव्यो होय तेवा वाक्योने इम्पेरेटिव सेंटेंसीज एटले के आज्ञार्थ वाक्यो कहे छे। आज्ञार्थ वाक्य हमेशा सांभळनार पुरुष एटले के यू ने उद्देशीने कहेवामां आवे छे। आवा वाक्यमां मोटे भागे क्रियापदथी शरू थता होय छे। जेम के आज्ञार्थ वाक्यना प्रकार जोईए, तेमना बे प्रकार पड़े छे, हकारात्मक आज्ञार्थ वाक्य अने नकारात्मक आज्ञार्थ वाक्य। आज्ञार्थ वाक्यनु ज्यारे रिपोर्टिंग स्पीच मां रूपांतर थाय त्यारे वाक्यना भावार्थ प्रमाणे रिपोर्टिंग वर्ब मां अलग अलग फेरफार होय छे। तो समझिए भावार्थ क्या प्रकारनो हशे અને એનો રિપોર્ટિંગ વર્બ કયા પ્રકારનો હશે। જેમ કે જો વાક્યમાં વિનંતી જોવા મળે તો રિક્વેસ્ટેડ, આજ્ઞા જોવા મળે તો ઓર્ડર, ફરજ દર્શક શબ્દનો કોઈ ઉપયોગ થયો હોય તો અહીંયા કમાન્ડેડ, સલાહ માટે એડવાઇઝ્ડ, સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો નોટિસ। ફરીથી આગળ થોડાક વધુ જોઈએ, જેમ કે ચેતવણી, તો એના માટે વોર્ન, ધમકી માટે થ્રેટેન્ડ, માગણી માટે આસ્ક્ડ અથવા તો વાક્યમાં તમને કોઈ પણ પ્રકારનો ભાવાર્થ સ્પષ્ટ થતો નથી તો અહીંયા આસ્ક્ડ અથવા તો ટોલ્ડ મૂકવામાં આવે છે। હવે નિયમ અને ઉદાહરણ સમજીએ। જેમ કે નિયમ આપણી પાસે છે विनंती वाला वाक्य में प्लीज, काइंडली आवा जे शब्द आप्या होय छे तेने आपणे दूर करवाना होय छे। जो हकार वाक्य रचना होय तो संयोजक तरीके या टू मुकवामां आवे छे, अने जो नकार वाक्य रचना होय तो संयोजक तरीके या नॉट टू मुकवामां आवे छे। आपणे खास ध्यान राखशुं नॉट टू मुकवामां आवे छे, अहींया मात्र टू लखेल छे, आपणे या नॉट टू एवो शब्दनो उपयोग करशुं। ઉદાહરણ તરીકે અહીંયા રિક્વેસ્ટ એટલે કે વિનંતીનું આપણે એક ઉદાહરણ જોઈએ। પૂજા સેડ ટુ રાજ, પ્લીઝ હેલ્પ મી ઇન માય હોમવર્ક। તો અહીંયા પૂજા છે માટે અહીંયા સેડ ટુ કરી કાઢી અને અહીંયા રિક્વેસ્ટેડ કરશું। પૂજા રિક્વેસ્ટેડ રાજ, અહીંયા ઉપર આપણે સૂચના આપેલી જ છે, પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ હોય તેને આપણે દૂર કરી અવતરણ ચિહ્ન અને પ્લીઝ કાઢી અને અહીંયા ટુ મૂકશું। હેલ્પ જેમ છે એમ નામ, મી પૂજા માટે લાગુ પડે છે એટલે હર, ઇન માય વર્ક પૂજાનું વર્ક છે એટલા માટે હર હોમવર્ક। તો આવી રીતે આવશે, પૂજા રિક્વેસ્ટેડ રાજ ટુ હેલ્પ હર ઇન હર હોમવર્ક। આગળ હવે ઓર્ડરનું એટલે કે આજ્ઞાનું ઉદાહરણ જોઈએ છે। મધર સેડ રાજ ગો ટુ માર્કેટ એન્ડ બાય સમ ફ્રૂટ્સ। તો અહીંયા હુકમ તમને જોવા મળે છે તો આપણે અહીંયા મધર ઓર્ડર્ડ રાજ, પછી બહુ સિમ્પલ છે, જે અવતરણ ચિહ્ન છે એની જગ્યાએ આપણે માત્ર ટુ મૂકવાનું થશે, ટુ ગો ટુ માર્કેટ એન્ડ બાય સમ ફ્રૂટ્સ। હવે જે વાક્ય છે એમાં ફરજ દર્શક શબ્દ આપેલો હોય
ઉદાહરણ તરીકે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા કમાન્ડનો ઉપયોગ કરશું. ધ કમાન્ડર સેડ ટુ હિઝ સોલ્જર માર્ચ ઓન. આપણે અહીંયા કમાન્ડ એવો શબ્દ વાપરશું તો જવાબ કંઈક આવી રીતે આવશે. ધ કમાન્ડર કમાન્ડેડ હિઝ સોલ્જર. અવતરણ ચિહ્ન કાઢી અને અહીંયા આપણે ટુ મૂકશું તો ટુ માર્ચ ઓન. અહીંયા આપણે કમાન્ડેડ એવા શબ્દનો ઉપયોગ કરશું. આગળ જોઈએ છે સલાહ એટલે કે એડવાઇઝ નું એક ઉદાહરણ લઈએ છીએ આપણે. ડોક્ટર પટેલ સેડ ટુ રાજ ટેક રેસ્ટ ફોર અ વીક. આ પ્રકારનું વાક્ય છે. તો ડોક્ટર પટેલ એડવાઇઝડ રાજ, અવતરણ ચિહ્ન કાઢી માત્ર ટુ જ મૂકવાનું છે, ટુ ટેક રેસ્ટ ફોર અ વીક. હવે આપણે ચેતવણીનું ઉદાહરણ જોઈએ. જેમ કે મિસ્ટર શાહ said to the boys don't feed the monkeys. તો આપણે અહીંયા ચેતવણી માટે વોર્નનો શબ્દનો ઉપયોગ કરશું. મિસ્ટર શાહ વોર્ન ધ બોયઝ. ડોન્ટ છે એની જગ્યાએ આપણે આગળ નિયમમાં જોયું ડુ નોટ કાઢી અને અહીંયા નોટ ટુ મૂકશું. તો અહીંયા આ ડોન્ટ છે તેને દૂર કરી એની જગ્યાએ નોટ ટુ મૂકીએ, નોટ ટુ ફીડ ધ મંકીઝ. આગળ હવે આપણી પાસે અહીંયા બે ઉદાહરણ છે ધમકીનું, સમજીએ મિત્રો. રોનક સેડ ટુ રાજ ગીવ માય પેન બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. તો અહીંયા જે અહીંયા ધમકી છે એના માટે આપણે થ્રીટેન નો ઉપયોગ કરશું. રોનક થ્રીટેન રાજ ટુ ગીવ. અહીંયા માય પેન એટલે રોનકની પેન છે એટલે હિઝ પેન બેક. અધરવાઇઝ આઈ રોનક એના માટે મૂકે છે તો આપણે હી કરીએ. વિલ છે એનું ભૂતકાળ વુડ કરશું. સી યુ, યુ રાજ માટે લાગુ પડે છે એટલા માટે આપણે હિમ કરશું. તો જવાબ કંઈક આવી રીતે આવશે. રોનક થ્રીટેન રાજ ટુ ગીવ હિઝ પેન બેક અધરવાઇઝ હી વુડ સી હિમ. આવી રીતે જવાબ આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ છે. જેમ કે ધ ટીચર સેડ ટુ ધ બોયઝ ઓપન યોર નોટબુક. તો બહુ સાદું ને સિમ્પલ વાક્ય છે મિત્રો. ધ ટીચર ટોલ ધ બોયઝ. અહીંયા આપણે અવતરણ ચિહ્ન કાઢીને ટુ મૂકશું. ટુ ઓપન યોર એટલે બોયઝ ઘણા બધા છે એટલા માટે આપણે અહીંયા ધેર મૂકશું, ધેર નોટબુક્સ. બીજું ઉદાહરણ છે ધ બોસ સેડ ટુ ધ પ્યુન ડોન્ટ ગો ટિલ 7 o'clock. તો અહીંયા આપણને હુકમ જોવા મળે છે. ધ બોસ ઓર્ડર્ડ ધ પ્યુન. ડુ નોટ છે તે કાઢીને આપણે નોટ ટુ મૂકશું, નોટ ટુ ગો ટિલ 7 o'clock. રાજ સેડ ટુ નિશા પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો અહીંયા ફરીથી આપણને વિનંતી જોવા મળે છે. તો રાજ રિક્વેસ્ટેડ નેહા પ્લીઝ કાઢીને આપણે અહીંયા ટુ મૂકશું. ટુ હેલ્પ મી એટલે રાજ માટે લાગુ પડે છે એટલે હિમ. ઇન માય વર્ક એટલે રાજનું વર્ક એટલે અહીંયા આવશે હિઝ વર્ક. તો આવી રીતે આવશે વાક્યો. આગળ એક્સરસાઇઝ જોઈએ છે. આપણી પાસે આ પ્રકારનું જેવી રીતે આપણને એક્ઝામમાં પૂછાય છે તેવું આપણી પાસે એક ઉદાહરણ છે. નેહા સે What are you doing now? Kajal say, I am doing my homework. Neha, please help me in my homework. Kajal, don't worry. I am in hurry. I will help you this evening. હવે સમજીએ અહીંયા આ પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. હવે આપણે જેટલું પણ સમજ્યા છે અત્યાર સુધીની તેની આ મિક્સ એક્સરસાઇઝ છે. નેહા આસ્ક્ડ કાજલ, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. નેહા આસ્ક્ડ કાજલ વોટ, WH વાળું છે તે આપણે એમ નામ રાખીએ, વાક્ય સાદું બની જાય. અહીંયા યુ કાજલ માટે લાગુ પડે છે તો સી ની સાથે ઇઝ આવશે, ઇઝ નું ભૂતકાળ વોઝ. સી વોઝ ડુઈંગ, નાવ નું થશે ધેન. તો પહેલું વાક્ય આવી રીતે આવશે. નેહા આસ્ક્ડ કાજલ વોટ સી વોઝ ડુઈંગ ધેન. નેહાએ પ્રશ્ન પૂછ્યો છે, કાજલ એનો જવાબ આપે છે.
काजल रिप्लाइड अथवा तो आंसर तमे करी सको नेहा अथवा तो हर करी सको अवतरण चिन्ह काढीने दैट आने आपणे अवतरण चिन्ह समझिए दैट काजल एना माटे आई एम मूके छे तो आपणे मूकीए सी वोज डूइंग माय वर्क काजल माटे लागू पड्यू छे तो आपणे हर होमवर्क करशुं तो जवाब कंईक आवी रीते आवशे काजल रिप्लाइड टू हर दैट सी वोज डूइंग हर होमवर्क नेहा हवे आपणे जे समझ्या छीए ते अहींथी आवे छे वाक्यमां प्लीज जोवा मेळ्यो एनो अर्थ विनंती छे तो नेहा रिक्वेस्टेड काजल अथवा तो हर सी रिक्वेस्टेड हर तमे आवी रीते पण करी शको अवतरण चिन्ह अने प्लीज दूर करी एनी जगह आपणे टू मूकशुं टू हेल्प मी एटले नेहा माटे लागू पड़े छे एटला माटे अहीं आवशे हर इन माय वर्क नेहा माटे लागू पड़े छे एटले फरीथी हर होमवर्क तो आवी रीते जवाब आवशे नेहा रिक्वेस्टेड हर टू हेल्प हर इन हर होमवर्क આગળના જે વાક્ય હતા એમાં આપણે પુરુષ કહેવા વાળો હતો જેટલી તમને આ બંને વસ્તુ એક સાથે ખબર પડી જાય એટલા માટે એક્સરસાઇઝમાં આપણે સ્ત્રી કહેવા વાળી હોય એવું વાક્ય લીધેલું છે કાજલ ડોન્ટ વરી આ એક ભાગ થયો બીજું આઈ એમ ઇન હરી આ બીજો ભાગ અને ત્રીજો આઈ વિલ હેલ્પ યુ ધીસ ઇવનિંગ આ ત્રીજો ભાગ તો સમજીએ મિત્રો કાજલ આસ્ક્ડ મને અહીંયા કાંઈ નથી ખબર પડતી તો ઉદાહરણ તરીકે મેં આસ્ક્ડ મૂક્યું काजल आस्क्ड हर डोंट काढ़ी एनी या नॉट टू मूकी नॉट टू वरी आ एक भाग जयरे आवी रीतनी वाक्य रचना हो तो अहीं वधारानो तमे एंड टोल्ड देट एंड एडेड देट आवुं अहीं मूकी सको छो एंड इन्फॉर्म्ड देट तो आपणे अहीं हर नो पण उल्लेख करी सको एंड एडेड देट तो छे ते एंड टोल्ड हर देट आवी रीते पण तमे मूकी सको एंड एडेड देट आई एम इन हई तो अहीं आपणे लखवुं पड़शे सी वोज इन हई આટલું થઈ ગયું એન્ડ વધારાનું કે છે આઈ વિલ હેલ્પ યુ ધીસ ઇવનિંગ અહીંયા કાજલ એના માટે આઈ મૂકે છે તો આપણે અહીંયા સી મૂકશું અહીંયા વિલ ની જગ્યાએ વુડ થશે હેલ્પ નું હેલ્પ એમ નામ યુ નેહા માટે લાગુ પડે છે એટલે હર ધીસ નું થશે ધેટ ઇવનિંગ તો મિત્રો આવી રીતે આપણે કંઈક આના જવાબ લખી શકીએ છીએ તમે તમારી અનુકૂળતા મુજબ અહીંયા જે પણ ફેરફાર કરવાનો થાય એ તમે ફેરફાર કરીને તમારી રીતે જવાબ પણ લખી શકો છો આગળની એક્સરસાઇઝ જોઈએ છે આપણી પાસે ફરીથી પરીક્ષામાં પૂછાય એ પ્રકારનો એક અહીંયા એક્સરસાઇઝ આપેલી છે મિસ પટેલ ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ કોલી સર ઇટ વિલ કોસ્ટ મોર મિસ્ટર પટેલ Don't worry, I will pay you 100 rupees for it. Kuri, thank you. તો આ જે સવાદ છે એને આપણે હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ છે તો અહીંયા ફરીથી તમે જોઈ શકો છો પેલું જ આજ્ઞાર્થ વાક્ય છે એ હુકમ ન કરી શકે તો આપણે જવાબ કઈ રીતે લખીએ મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ કુરી માત્ર ટુ જ મૂકવાનું છે ટુ ટેક ધીસ નું થશે દેટ હેવી બેગ ટુ મિસ્ટર પટેલ ની ઓફિસ એટલે આવશે હિઝ ઓફિસ મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ કુલી ટુ ટેક ધેટ હેવી બેગ ટુ હિઝ ઓફિસ કુલી એને કહે છે એને ઇન્ફોર્મ કરે છે ઇટ વિલ કોસ્ટ મોર તો જવાબ કંઈક આવી રીતે આવશે કુલી ઇન્ફોર્મડ હિમ દેટ ઇટ વુડ કોસ્ટ મોર ફરીથી તમે અહીંયા જોઈ શકો છો ડોન્ટ નો ઉપયોગ થયો છે તો જવાબ આપણે કંઈક આવી રીતે લખશું મિસ્ટર પટેલ આસ્ક્ડ કોલી ડુ નોટ કાઢી અહીંયા નોટ ટુ મૂકશું નોટ ટુ વરી એન્ડ આઈ વિલ પે યુ તો આપણે એડેડ કરીએ એન્ડ એડેડ ધેટ મિસ્ટર પટેલ એના માટે આઈ મૂકે છે તો આપણે મૂકીએ હી વિલ નું ભૂતકાળ થશે વુડ પે યુ એટલે કોલી માટે લાગુ પડે છે એટલે હિમ 100 રૂપીઝ ફોર ઇટ અને ખાસ આ ધ્યાન રાખીએ જ્યારે થેન્ક યુ આપેલો હોય ત્યારે આપણે થેન્કડ પુરુષનો આભાર માનતા હોય તો હિમ અને સ્ત્રીનો આભાર માનતા હોય તો હર બધાનો એક સાથે આભાર માનતા હોય તો ધેમ આવી રીતે આપણે મૂકવાનું થશે કુલી થેન્કડ હિમ મિત્રો હવે પછીનો જે પણ આપણો ભાગ છે આગળનો ભાગ તે ભાગ 6 છે જેમાં આપણે લેટ્સ અને લેટ મી એના નિયમો
वाक्यों अने उदाहरणों समझसु। जो आपे अमारी चैनल सब्सक्राइब न करी हुई तो अहीं क्लिक करी सब्सक्राइब करो। मोस्ट पॉपुलर वीडियो जोवा माटे अहीं क्लिक करो। आज प्रकारना बद्दा वीडियो नो प्लेलिस्ट मेळवा माटे अहीं क्लिक करो। मित्रों अत्यार सुधीना जेटला पण वीडियो छे, जेटला पण नियमो छे, जे पण पीडीएफ फाइल छे ए बद्दानो मटेरियल्स तमने अहीं अमारी वेबसाइट उपरथी मळी जशे www.nihaleducation.blogspot.com पर। तो मित्रों आजेज मुलाकात लो। आभार। जय हिंद, जय भारत।